બનાસકાંઠામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. વડગામ તાલુકાના ચંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને માર માર્યો. શાળાની દિવાલ પર બેસતા આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો. ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો. વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પાલનપુરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના ચંગવાડા માધ્યમિક શાળામાં ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો મયુર ધોરણ 11માં ગામની જ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. મંગળવારે શાળાએ ગયો હતો, જ્યાં બપોર પછીની રિસેસમાં શાળાના 4-5 વિદ્યાર્થીઓ શાળાની દિવાલ પર બેઠા હતા, જ્યારે કોઈએ પાછળથી ફોટો પાડીને શાળાના આચાર્યને બતાવ્યો હતો, જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા જ વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા હતા. જ્યારે મારો દીકરો પાણી પીવા ગયો હતો ત્યારે આચાર્યએ ત્યાં આવીને દીકરાનું નામ પૂછી પછી તેને ત્યાંથી તેમની ઓફિસ સુધી મારતા મારતા લઈ ગયા હતા અને તેને ઢોર માર માર્યા બાદ તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધારે કાર્યવાહી પણ હાથ ધરી છે.